સમાચાર વડોદરામાંથી કે જ્યાં બાયલી વિસ્તારમાં અર્બન 7ના ટેરેસ ઉપર ધાર્મિક ઝંડો લગાવવામાં આવ્યો. અર્બન 7ના સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઝંડો ઉતારવામાં આવ્યો. સ્થાનિક કાઉન્સિલર નીતિનનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. ટાવર પર ઝંડા લાગશે તો તોડી પાડવામાં આવશે. વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસની પણ જરૂર નહીં પડે. અરબી ઝંડા કોઈ પણ જગ્યાએ નહીં લાગે. અમે ખોટું કરતા નથી અને ખોટું થવા દઈશું નહીં. બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે. મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધું. ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા. એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે ઝંડા ઉતારી લીધા છે. અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે. કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે. એમાં બધા જોડાઈ રહે છે આગળ, અને એમાં ગણપતિનો અત્યારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે. અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો, તો પણ એ લોકો કેવું ઝઘડાનું ઝઘડા કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતરા દઈએ, અમારા ઝંડા લઈ લાગે. મારું એવું જ કેવું કે આખું ઇન્ડિયા છે, ભારત છે આપણે, બરાબર છે. અહીંના ઝંડા આપણે આપણા જે આપણા દેશના ઝંડા નહીં લગાવી દીધા આગળ, અને જે પાકિસ્તાનના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ, મારું કેવું એ છે. તો અહીં લગાવો તો ખાલી કયો, ખાલી ભગવો ઝંડો લાગો છે આપણે. આપણા જે આખા ઇન્ડિયામાં લાગે તો ખાલી ભગવો ઝંડો, બીજો કોઈ ઝંડો ના લાગો, મારું કેવું એ. કેમ કે આપણે ઇન્ડિયામાં રહીને અને એ લોકો પાકિસ્તાનના ઝંડા એ લગાવે, એવું તો ના થવું જોઈએ ને યાર.